આજરોજ ચેતલસર હાઈવે ઉપર આવેલ યુવા કોળી સમાજના અગ્રણી તેમજ કાર્યકરો ઉપસ્થિત રહીને સમાજના ઉત્થાન માટે ચિંતા વ્યક્ત કરતા રાજકારણમાં સક્રિય થવા માટે હાકલ કરવામાં આવી ચુવડિયા કોળી સમાજ અવરનવર પક્ષો પાસેથી ટિકિટ માંગતા હોય છે તેમજ તેમના સમર્થકો બહોળી સંખ્યામાં સમર્થકો હોય તેમ છતાં ટિકિટ આપવામાં આવતી નથી તેમ છતાં ચુવડિયા કોળી સમાજને અવગણના થતી હોય છે જ્યારે થોડા સમયમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી આવતી હોય જેના હિસાબે ચૂંટણીમાં પ્રભુત્વ જળવાઈ રહે તેમજ સમાજને આર્થિક પછાત સમાજને આગળ લઈ જવા માટે સમાજના અગ્રણી ઉપસ્થિત રહી અને સમાજને આવનારી ચૂંટણીમાં પ્રભુત્વ જમાવી શકે તે હેતુથી ચિંતન શિબિર યોજાય સ્પીડ ન્યૂઝ સેવન્ટીન સુરત આજરોજ ગુજરાત સૌરાષ્ટ્ર ચુવાડિયા કોળી ઠાકોર સમાજ સાહેબ અમે હરેક જિલ્લામાં સૌરાષ્ટ્ર કચ્છમાં અમારા અગિયાર જિલ્લામાં અમારા હરેક વિધાનસભામાં ત્રીસ પાંત્રીસ હજાર વોટિંગ છે હરેક પણ ચુવાડિયા કોડી સમાજની ક્યાંય નોંધ નથી લેતા લેવાતી એની આ ચિંતન શિબિર માનો કે જામનગર હોય સુરેન્દ્રનગર જિલ્લો હોય મોરબી જિલ્લો હોય ભાવનગર જિલ્લો હોય રાજકોટ જિલ્લો હોય આવા અગિયાર અગિયાર જિલ્લામાં ક્યાંય ચુવાડિયા કોડી ઠાકોરની ક્યાંય નોંધ નથી આગામી સમયમાં ચુવાડિયા કોળીની વસ્તી વધારે અને અમારું ક્યાંય અમે એક તો પહેલાં તો એ કે સમસ્ત કોળી સમાજના નામે અમે આલીશ તો આજથી અમે સમાજના બધા આગેવાનોને કહીશી કે સમસ્તમાં અમને રાખો તો હરેક સમાજના સમસ્તના બાર ચૌદ ધારાસભ્ય અમારા ખાવા ખાલી એક પરસોત્તમભાઈ સાબરિયા અને એક મુંજેપરા સાહેબ સંસદ છે તો આગામી સમયમાં ચુવાડિયા કોળીનો કેમ વિકાસ થાય એની જ આ ચિંતન શિબિર રાખી છે અને એમાં અમારા તમામના તમામ ભાજપ કોંગ્રેસ છોડીને અમારા સમાજના એક મંચ ઉપર તમામ સરપંચોથી માંડીને તમામ આગેવાનો એક મંચ ઉપર આવ્યા છે તો એ બદલ હું અમારા સમાજનો ખૂબ ખૂબ આભાર માનું છું શું ના હિતેશ ઠાકોર અને હું ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાનો રાજકોટ જિલ્લાનો પ્રમુખ છું અને અમારા ઠાકોર સેના હોય રોયલ ઠાકોર સેના હોય મહાનદાતા ગ્રુપ હોય કોળી સેના હોય આમાં હરેક જગ્યામાં ચુવાડિયા કોળી એમાં બધામાં સંગઠિત છે તો અમારું કહેવાનું એવું છે કે પહેલાં ચુવાડિયા કોળી બધા એક થઈ જાય અને પછી અમારા ભાઈ જ છે તડપદા કોળી અમારો કોઈ વાંધો નથી કોઈ ઘેડિયારે વાંધો નથી પણ જે સમાજમાં જે તાલુકામાં અમે જ્યાં રહીશી ત્યાં તો અમારી નોંધ લેવા છે ને અમે આજ સૌરાષ્ટ્રમાં બાર ધારાસભ્ય છે તો અમારા બે જ છે તો અમને દુઃખ છે એટલે ચુવાડિયા કોડીની જેમ નોંધ લેવાય એ જ અમારી નમ્ર અપીલ છે બંને પક્ષોને સાહેબ આજે ચુવાડિયા ચિંતન રાખવામાં આવી છે શું ચુવાડિયા કોડીની ચિંતન શિબિર રાખવામાં આવી છે એટલા માટે કે આજે અમે પાર્ટી બંને પાર્ટી હોય છે બંને પાર્ટીમાં અમે ટિકિટો અવર અમારા સમાજે માગી હોય છે જે જે પોતપોતાના કાર્યકર્તા હોય છે ને એને ટિકિટો આપવામાં પહેલાં તો નથી આવી કે ભાઈ કોળી સમાજથી કોઈ પ્રભુત્વ નથી ચુંવાડિયા કોડીનું ભાઈ એને ટિકિટ આપવાની જરૂર નથી અન્ય અન્ય સમાજો જે બેઠા છે બાહુબલીઓ એ પોતપોતાના સમાજ તરફ ખેંચી જાય છે અમારા સમાજને આમ અલગ અલગ વેરવિખર કરી અને પોતાના સમાજના ગામડા નાખી દીધા હમણાં કુવાડો ગામની એક સીટ હતી એમાં લોકો નોખા અમારા ચુંવાડિયા કોડીની સીટ છે તો બીજા સમાજને સીટ દેવામાં આવી ગઈ કે એના એના પોતાના પ્રભુત્વ ઊભા કરી લીધા છે એટલે અમારા એટલા માટે ચિંતન શિબિર છે કે અમારા સમાજની લેડીઝું જ કેમ લેવામાં આવે છે ચૂંટણી સમયમાં ખાલી અમારા સમાજની લેડીસ જ ગોતતા હોય છે ત્યારે પુરુષોને કોઈને અમારે ટિકિટ નથી આપવા આપતા એટલે એટલા માટે કે અમારી અમારી શક્તિ કાયમ ને કાયમ અમારો બીજા ક્રમે અમારું મતદાન છે સૌરાષ્ટ્રની અંદરમાં ચુવાડિયા કોડી સમાજનું પણ છતાંય કોઈ પાર્ટીમાં નોંધ નથી કારણ કે અમે કોઈ બી આંદોલન નથી કર્યા પાર્ટીઓ સીધી રીતે અમે મતદારો કર્યા છે એટલે પણ હવે અમે આંદોલનને ચડશી તો હું પાર્ટી અમારા આંદોલનને ચડવાનું પાર્ટીને ટિકિટો માટે કે અમારા સમાજને ન્યાય માટે અમારા આંદોલન જ કરવાના નકરા એટલે આ વસ્તુની અમે અમે લડાત કરી છે ચિંતિત શિબિર એના માટે અમે રાખી છે કે અમારા સમાજને વધારે વધારે ટિકિટો મળે અમારા સમાજમાં રાજકારણની બહુ જરૂર છે કારણ કે અમારો સમાજ પછાત છે શિક્ષણથી વંચિત છે અને બેરોજગારીમાં પણ અમારો સમાજ ખૂબ ઘેરાઈ ગયેલો છે એટલે અમારા સમાજને વધારે વધારે બેરોજગારી મળે શિક્ષણ મળે અને વધારે રાજકીય રાજકીય ક્ષેત્રમાં અમારા સમાજને ચૂંટાઈ જશે ને તો જ અમારા સમાજનો વિકાસ થશે આવનારા સમયમાં અમારું આયોજન એ છે કે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે એનો અમે ઘેરાવ કરશી અને જો અમારા સમાજને ટિકિટ નહીં મળે જ્યાં જ્યાં અમારા સમાજ છે ત્યાં તમામ જગ્યાએ અમે અપક્ષ લડવા લડાવશી અમારા સમાજથી શું રાજકોટ શહેર ઠાકોર શહેરના પ્રમુખ રણછોડભાઈ ઉગરેજા